જો મિત્રો દેશી મોજ કરવી હોય ને રંગીલા રાજકોટમાં તો જમાવટની જગ્યા લેવો છો. અહીંયા સરસ મજાનો ફેમિલીને બેસી શકાય એવો સરસ કુબો છે. આ દેશી ભાટલું છે જે દ્વારકા બાજુ જામનગર બાજુ વધારે ખવાતું હોય. અહીંયા તમને સ્પેશિયલી આપશે. ઉપર જો વ્હાઈટ દેશી માખણની મોજ અને આમ જમાવટ થઈ જાય. અનલિમિટેડ ડીશમાં મને તમે બતાવજો આવું કંઈ તમને રાજકોટમાં હોય તો. મિત્રો અનલિમિટેડ થાળીનો કોન્સેપ્ટ લાવ્યો છું તમારા માટે. 130 રૂપિયામાં અનલિમિટેડ માખણ સાથે જમાડે છે ભાઈ. અહીંની ખાસ હાઈલાઈટ કહું ને તો આઈ લવ દેશી ભાણુંની સ્પેશિયલ સબ્જી આખી મકાઈનું શાક. મિત્રો ભરેલા કારેલા એકદમ તાજી છાશ અહીંયા જ બને છે ઘરના દૂધની. એનું માખણ ઘરના દૂધની છાશ એનું જ માખણ અને માખણમાંથી જ ઘી બનાવીને આપવામાં આવે છે. એ બી અનલિમિટેડમાં ઘી બધું. હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? બાપા સીતારામ જય શ્રી રામ વાલા મિત્રો, ને હું છું તમારો ફ્રેન્ડ ચિરાગ અગ્રાવત. આજે ફરીથી નવો વિડીયો લઈને આવી ગયો છું તમારા સમક્ષ. ઘણા સમયથી મને ઘણા બધા મિત્રો એમ કહેતા હોય છે કે અનલિમિટેડનો વિડીયો લઈ આવો, અનલિમિટેડનો. એટલે ઘણા બધા મિત્રોની આજે ફરમાઈશ, અને એમાં પણ આપણે દેશી ભાણું મિત્રો રાજકોટ રંગીલા રાજકોટમાં અને અનલિમિટેડમાં બીજું દેશી જગ્યાએ પ્રીમિયમ જમવાની મોજ. એમ કે ભાઈ તમે આજે જગ્યા જોવો મારી બેક સાઈડમાં મસ્ત દેશી છે, વ્યવસ્થા દેશી. અને આ જગ્યા વિશે તમને સમજાવી દઉં, હું આવ્યો છું રાજકોટ થી જામનગર રોડ ઉપર. જામનગર રોડ ઉપર મિત્રો ખંડેરી સ્ટેડિયમ આવેલું છે. ખંડેરી સ્ટેડિયમથી 100 મીટર આગળ જશો ને એટલે તમારે આઈ લવ દેશી ભાણું આવી જશે. અને આમથી આવશો તમે જામનગરથી, તો જામનગરથી આવો તો TGM ધ ગ્રાન્ડ મુરલીધર છોડશો, એના પછી ખંડેરી તરફ જતા વચ્ચે આવી જશે આઈ લવ દેશી. જો જોરદાર ખાટુમડું અથાણું છે, આ સ્વીટ અથાણું છે, આ બાજુ જુઓ તમે છુંદો છે. દેશી એટલે દેશી હો મિત્રો. લસણની ચટણી છે, ચાર જાતના સલાડ આપે છે, ગાજર કાકડી કોબીજ ડુંગળી ફ્રાઈમ્સ આપે છે. અનલિમિટેડમાં મિત્રો જો ઘાટી ઘોરવા જેવી છાશ આપે છે ભાઈ. દેશી ગોળ છે, ઘી છે. પિનાકિન ટેસ્ટ વાઇઝ રસોઈ કેવી દેશી ભાણોની? સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. અને સૌથી વધારે કઈ સબ્જીમાં મોજ આવે તમને? બધા ઈમાં રજવાડી ઢોકળી જ, શિયાળામાં રીંગણાનો ઓળો ને રોટલો ને એમાં મજા આવે. રેગ્યુલર આવતા આવીશો ને? લગભગ શનિવારે, લગભગ શનિવારે. હેલો ફૂડી ફેમિલી, જોવો તમે આપણો કાઠિયાવાડી દેશી મોજ આખી ગોઠવાઈ ગઈ છે અને આપણું ફૂડ રેડી થઈ ગયું છે. હવે ટેસ્ટિંગ કરીને બતાવું. 5 જાતના ટોટલ શાક છે મિત્રો. આજે ભાઈની અહીંની સિસ્ટમ તમને ખાસ કહી દઉં કે એક સબ્જી એ લોકો દિલથી સરપ્રાઈઝ એક તમને કોઈ પણ ટેસ્ટ કરાવે. અહીંયા આવો ને તો રોટલી રોટલા પરોઠા અને આ એમનું સ્પેશિયલ ભાટલું. હવે હું તમને ભાટલાથી જ શુભ શરૂઆત કરું. બરોબર, ઉપર જો આમ દેશી માખણ છે ને માખણમાં કમ્પ્લીટ કરીને મોજ કરાવો. દેશી બાપા સીતારામ ત્યારબાદ તમે ક્યાંય નહીં ખાધું હોય મારી ગેરંટી. આખી મકાઈનું શાક આપણા આખા રંગીલા રાજકોટમાં કોઈ નથી બનાવતું. તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરજો. આખી મકાઈનું શાક છે, ટેસ્ટ કરું છું.
સુપીરિયર ટેસ્ટ છે. ત્યાર પછી કારેલાનું સબ્જી છે, ભરેલા કારેલા પ્યોર દેશી પદ્ધતિથી ભાઈ બનાવે. આ તો મારી બે ફેવરિટ વસ્તુ છે, કારેલા ને મકાઈ. હોઠે ભાગે ને એટલું સોફ્ટ બનાવે, અંદરનું સ્ટફિંગ એવું. રજવાળી ઢોકળી છે, બટેકા છે, એ તમને બતાવી દઉં જોડે જોડે. તમારે ટેસ્ટ કરવા આવવું હોય તો મન થઈ જાય. મેઇન હાઈલાઇટ અહીંના સબ્જીમાં ખાસિયત છે મિત્રો. ઢોકળીની અંદર બેક સાઈડ તમને લસણની અરોમા આવશે અને બેલેન્સ પરફેક્ટ, એમાં કાંઈ નહીં ઘટે. સાથે કઢી, ખીચડી, રોટલા, પરોઠા, રોટલી જે ખાવું હોય તમને મળશે ફક્ત 130માં. ગોળ, ઘી, છાશ, ફ્રાઈમ્સ, જમાવટ થઈ જાય એટલા બધા સબ્જી છે. હવે અમે આ મોજ કરી છી, છાશ પી લઉં. આઠ જાતના અથાણા છે. તમારી ડીશ જુઓ, નજીક આવો, બતાવું. જગ્યા નથી થાળીમાં. દહીં તીખારી છે, એ આજે સ્પેશિયલી લાવ્યા આપણા માટે દહીં તીખારી. તો હવે અમે આ બધા સબ્જીની મોજ કરીએ, ત્યાં સુધી તમે લોકો આ વિડીયોને તમારા ફૂડી ફ્રેન્ડ જોડે શેર કરી નાખો. અને હા મિત્રો, તમે લોકો ખૂબ જ પ્રેમ આપો છો, આવો જ પ્રેમ આપતા રહો, આવો જ સપોર્ટ કરતા રહો. બધાય વાલા મિત્રોને બાપા સીતારામ, જય સિયારામ. ફરી નવો વિડીયો નવી જગ્યાએ લઈને આવી જશું, ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. ત્યાં સુધી બધાયને બાપા સીતારામ. મારું નામ કલ્પેશ છે. બરોબર, રેગ્યુલર આવો છો અહીંયા? હા, છેલ્લા લગભગ એક વર્ષથી બનેલું છે અને એક વર્ષથી અમે લોકો રેગ્યુલર ફેમિલી અને ફ્રેન્ડ સાથે આવીએ છીએ. અને વધારે જમવામાં કયું મજા આવે સબ્જી આમને? ઓલમોસ્ટ બધી સબ્જી સારી જ હોય છે. અને બેસ્ટ થિંગ એ હોય છે કે હું જ્યારે બી આવ્યો છું ત્યારે કોઈ પણ એક ડીશ અમને ટેસ્ટ કરવા માટે આપે છે, જે એની આગવી ઓળખ છે. આજે નવું કંઈક આપ્યું છે, જો તમે નજીક આવો બતાવું. બરાબર, સ્પેશિયલ બનાવીને આપી છે એમને. વાહ, આમ લખી ગઈ. મને દર વખતે એક ટેસ્ટ માટે કોઈ પણ એક સબ્જી મળે છે, નવી આઈટમ મળે છે. વાહ વાહ, તમે લોકો એન્જોય કરો ફૂડને. બરાબર, એકવાર કહી દો બધાય, બાપા સીતારામ. બાપા સીતારામ. મિત્રો, જમી લીધું. જમ્યા પછી ભાઈ એમના ઓનર છે, મને દિલથી એવું થયું કે તમારી જોડે શેર કરું. ટેસ્ટિંગ તો કરી લીધું, જમાવટ થઈ ગઈ, ભોજન પૂરેપૂરું કરી, વરિયાળી ખાધી, મજા આવી. ખાસ એટલે આ ઊભો રહીને વિડીયોનો એક શોટ લેવા ઊભો રહ્યો કે અહીંની કોઈ પણ સબ્જી, ઇવન ભાઈનો મને એક વાત કરવી હતી ભાઈને, એટલે અમારા દર્શકોને જણાવો હતી. તમે સરપ્રાઈઝ વાળી વાત કરતા હતા. એવું જ છે કે જો તમે થોડોક ટાઈમ લઈને આવો, તમે ટ્રાય કરીએ, તમારે કંઈક સ્પેશિયલ બનાવી દે. સ્પેશિયલ વગર રોટલો અથવા તો દહીં તીખારી હોય છે, અથવા કંઈ તમે 8-10 લોકો આવતા હોય અથવા તો વધુ ગ્રુપમાં આવતા હોય તો કંઈ સ્પેશિયલ સબ્જી બી બનાવી દેવા અમે ટ્રાય કરીએ છીએ. બરાબર, જો ટાઈમ હોય તો અમે ડેફિનેટલી બનાવી દઈએ છીએ. મેઇન હાઈલાઇટ એવી છે કે તમે 10-15 જણા ફેમિલીમાં ગ્રુપમાં આવતા હો અને કંઈક નવું ખાવું છે, દેશી ખાવું છે મિત્રો. અને એક મારી તમને 100-100% ખાતરી કે આ જગ્યાએ આવશો ને તમે તો આ ચાર સબ્જી ભાઈ બનાવે છે. એડવાન્સમાં કોલ કરીને આવજો ગ્રુપમાં. તો કાઠિયાવાડી દેશી રાજકોટમાં જમવું હોય ને તો એકવાર આઈ લઉં દેશી ભાણુંમાં ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સ કરીને જણાવજો. બરાબર, આ ભાઈ અહીંયા જશે, ફેસ જોઈ લ્યો. રેગ્યુલર ભાઈનું નામ છે અશોકભાઈ. અશોકભાઈ, બરાબર, ગમે ત્યારે આવીને મોજ કરી શકશો. ચાલો બાપા સીતારામ.